તો આપણે આગળના લેક્ચરમાં વર્તુળ વિશે સામાન્ય મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ તમને આવા પ્રકારના રસ્તા ઉપર કોઈ દોડવીર દોડતો હોય તો આપણે એનું માપ લેવું હોય કે એણે કેટલા મીટર અંતર કાપ્યું એ કઈ રીતે શોધવું તો એ માટે આપણે શું વિકસાવ્યું પરી નામ જેમ કે આપણે લંબચોરસ અને ચોરસમાં પરિમિતિ કહેતા હતા એ જ વસ્તુને આપણે વર્તુળમાં શું કહીશું પરી તો એનું ઉદાહરણ તમને સમજાવવા માટે ધારો કે જુદા જુદા શેપ જુદા જુદા આકારના કોઈ વર્તુળો છે બરાબર તો તો આ મને કોઈ કોઈ માપ શોધવાનું હું શું કરીશ દોરી દોરી જેવી રચના મૂકીશ અને એનું અંતર પછી સીધું કરીને હું ફૂટપટ્ટીના માપ દ્વારા શોધી શકીશ બરાબર અથવા તો કોઈ લેસ વડે કે કોઈ બીજા પ્રકારની લંબાઈ જે દોરા હોય એના વડે માપીને પછી માપપટ્ટીનો ઉપયોગ કરીને શોધી શકું છું પરંતુ આ વસ્તુ ગોળ હોવાથી હું સીધું માપપટ્ટીનો ઉપયોગ કરી શકતી નથી એટલા માટે હવે હું માપપટ્ટીનો ઉપયોગ ના કરી શકીએ તો આ જે વર્તુળ લેસ મે એને લગાઈ એની સંપૂર્ણ લંબાઈ એ શું થઈ ગઈ હવે વર્તુળની પરી તો વર્તુળાકાર પ્રદેશમાં જે વર્તુળને કિનારીનો ભાગ હોય એને આપણે શું કહીશું પરિઘ તો પરિઘની વ્યાખ્યા લખતા આપણે લખીશું વર્તુળાકાર પ્રદેશની ફરતે અંતર શું થશે છે એટલે કે જેમ કે આપણે ચોરસ અને લંબચોરસમાં જેને પરિમિતિ કહેતા હતા એ જ રીતે વર્તુળમાં આ શું થઈ ગયું પરી પરંતુ પરી શોધવો કઈ રીતે મને કોઈ જુદા જુદા આકાર આપી દે તો જેમ કે અહીંયા મેં કીધું કે કોઈ દોર રમતનું મેદાન તો હું દોરડો લઈને તો રમતના મેદાનનું માપ ના શોધી શકું ને એટલે તો આના માટે આપણે શું કર્યું છે એક સૂત્ર વિકસાવ્યું એ સૂત્ર કઈ રીતે આવે છે એ સમજવા માટે અહીંયા તમને થોડાક ઉદાહરણ મેં અહીંયા લખેલા છે કે વર્તુળનો પરિઘનું સૂત્ર કઈ રીતે લાવવું એ છે તો અહીંયા તમને પહેલા લખ્યું છે 3.5 સેન્ટીમીટર ત્રિજ્યા હોય ત્રિજ્યા એટલે શું એ તમને ખબર તો હશે ધારો કે

તો જોઈ લઈએ બધા જો તમે બધામાં જોઈ શકો છો આને ત્રીજા સાત છે વ્યાસ છે એટલે ભાગ્યા કર્યા છતાં પણ ત્રણ પોઈન્ટ બેતાલીસ અને એકસો બત્રીસ હતા તો એકસો બત્રીસ બેતાલીસ કર્યા તો જવાબ આવ્યો ત્રણ પોઈન્ટ ચૌદ એ જ રીતે ચોથામાં દાખલામાં એમણે કોઈ અલગ જ લીધું અહીંયા તો તમને એવું લાગશે કે કદાચ ડબલ વેલ્યુ સહી ગઈ એટલે થયા પરંતુ અહીંયા એમણે શું લીધું પંદર અહીંયા ત્રીસ અને આને ભાગાકાર કરતા ત્રણ પોઈન્ટ ચૌદ તો જ્યારે એટલે કે આ જે ત્રણ પોઈન્ટ ચૌદ વેલ્યુ હતી એ આપણે હંમેશા શું લઈએ છીએ પાય તરીકે ગણીએ છીએ અથવા પાયનું માપ અથવા પાય નું મૂલ્ય શું છે

તો એ મારું પરિઘ સૂત્ર તૈયાર થઈ જશે તો હવે જ્યારે કોઈ પણ મને દાખલામાં વ્યાસ આપ્યો હોય અથવા તો જેમાં પાઈની વેલ્યુ મને ખબર હોય અથવા પાયનું માપ મને ખબર હોય વ્યાસ ખબર હોય તો હું સરળતાથી પરિઘનું મૂલ્ય શોધું શોધી શકું છું પાઇનું મૂલ્ય બધામાં નિશ્ચિત હોય છે તમને ટેક્સ્ટ બુકમાં હંમેશા લખીને આપ્યું હોય છે કે કયા દાખલામાં પાઇ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ વાપરવું અને ક્યાં બાવીસ ભાગ્યા સાતનો ઉપયોગ કરવો બરાબર તો એ જ રીતે પરિઘનું મૂલ્ય વ્યાસને દર્શાવવા માટે ડી એટલે કે કેપિટલ ડીનો ઉપયોગ થાય છે અથવા તો સ્મોલ સ્મોલ ડીનો ઉપયોગ થાય છે એટલો એનો મતલબ છે કે ડાયામીટર બરાબર અને ત્રીજા દર્શાવવા માટે સ્મોલ આર અથવા કેપિટલ આર એમ બંનેનો ઉપયોગ થાય છે તો હું પાય ઇન્ટુ ડી લખી શકું અથવા તો બે ત્રિજ્યા થઈ એક અને બે આમે સામને બે ત્રીજા લઈએ ત્યારે એક આપણો વ્યાસ બને છે એટલે પાય ટુ આર આપણું શું થશે પરીઘ નું સૂત્ર થઈ જશે બરાબર તો હવે આપણે અત્યારે પરીઘનું પરીખ વિશે વર્તુળાકાર શોધી લીધું જેમ પરિમિતિ હોય છે બરાબર તો ચોરસ અને તમે વર્તુળનું સોરી ક્ષેત્રફળ શોધતા હતા બરાબર એ જ રીતે અહીંયા પણ ક્ષેત્રફળ શોધી શકાય છે અથવા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર કઈ રીતે શોધવું એ હવે આપણે આગળ જોઈશું તો એમાં અહીંયા તમને એક ઘોડો દેખાઈ રહ્યો છે અથવા વર્તુળાકાર પ્રદેશ છે જેમાં કુલ ભાગ છે આઠ બરાબર આવા ભાગોને શું કહેવાશે વૃતાંશ કહીશું સાત જેમાંથી ચાર કેવા કલરના છે કાળા અને બાકીના ચાર સફેદ કલરના છે તો આ મેં શા માટે કર્યું એ તમને અહીંયા શોધીશ કારણ કે વર્તુળાકાર વર્તુળ પ્રદેશ નું ક્ષેત્રફળ શોધવું એટલું સરળ નથી એ માટે આપણે શું કરીશું

ક્ષેત્રફળ પહોળાઈ છે પરંતુ વર્તુળ નું ક્ષેત્રફળમાં આપણે આ સૂત્રનો ઉપયોગ ના કરી શકીએ એટલે વર્તુળ નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લખીશું પરીનું અડધું મૂલ્ય આપણી ત્રિજ્યા અથવા તો હું એવું કહી શકું આ જે ભાગ છે એ આપણો આખો વર્તુળ પરિ એટલે શું હતું કિનારાનો ભાગ હતો એ જે મેં અહીંયા ગોઠવી દીધો એ અડધો ભાગ બરાબર અને આ જે પહોળાઈ છે એને આપણે રાખી છે ત્રિજ્યા ગણી છે કારણ કે એ શું હશે એમની લંબાઈ તો આપણા પરિઘનું સૂત્ર મૂકીએ પહેલા અડધું મૂલ્ય એટલે હાફ મેં અહીંયા મૂક્યું અને લખીશું ટુ પાઈ આર બરાબર અને ત્રિજ્યા આપણા માટે શું છે આર મેં કઈ રીતે લીધું તમને ખબર પડી ગઈ ને જો આજે મેં અહીંયા ગોઠવ્યું છે એ જો હું આને આમ ગોળ ફેરવી દઉં તો આ પાછું જેવું હતું એવું બની જશે એટલે એને મેં શું લઈ લીધું આપણી પરિઘ લઈ લીધું પણ કેમ અડધા લીધા કારણ કે આ ચાર આ બાજુ છે અને આ ચાર આ બાજુ છે એટલે મેં એને શું કરી દીધા અડધા અને પહોળાઈને આપણે આપણી લંબાઈ અથવા તો આપણી ત્રિજ્યા ગણી છે તો ભાગાકાર બે અને બે કપાઈ જશે સૂત્ર આપણને મળશે આ રીતે આપણને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્રફળ સોરી વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર સરળતાથી શોધી શકીએ છીએ અને કઈ રીતે આપણે એને લંબચોરસ સાથે કમ્પેર કર્યો એ તમે જોયું એના પછી તમને સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ માં વર્તુળના ક્ષેત્રફળ અને વર્તુળના પરિઘને લગતા થોડા પ્રશ્નો આપ્યા છે તો સૌથી પહેલું તમને ત્રિજ્યા આપી છે એના પરથી આપણે શું શોધવાનું છે એમનું પરિઘ તો આપણે પરિઘનું સૂત્ર શું મૂકીશું ટુ પાઈ આર બરાબર અહીંયા તમને પહેલાથી જ કહી દીધું છે કે પાઈની જગ્યાએ આપણે શું લેવાનું છે બાવીસ ભાગ્યા સાત તો સાત દુ ચૌદ થશે એટલે કે બાવીસ અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ ચુમ્માળીસ ગુણ્યા ચાર એકસો ને છોતેર મિલીમીટર જે પાછળ એકમ આપ્યા હોય એ જ એકમનો ઉપયોગ કરીશું એ જ રીતે ત્રીજા નંબરમાં બે ગુણ્યા બાવીસ ભાગ્યા સાત ગુણ્યા એકવીસ સાત તરી એકવીસ બાવીસ ચુમ્માલીસ તરી એકસો ને બત્રીસ સેન્ટીમીટર બરાબર તો આ રીતના આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે એ આપણે આગળ જોઈશું બરાબર નેક્સ્ટ લેક્ચરમાં